नमस्कार विद्यार्थी मित्रों, वंस अगेन वेलकम टू द सरस्वती ग्रुप ऑफ एजुकेशन। विद्यार्थी मित्रों, आपणे ધોરણ 6 ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 1 એટલે કે સંખ્યા પરિચય એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। અને બાળકો આગળ આપણે આના 3 ભાગ જોઈ ગયા કે જે સાવ કેવા છે, ઈઝી છે, માં કાંઈ અઘરું નથી। હવે બાળકો આજે આપણે ચોથો ભાગ જોવાનો છે અને આજનો ભાગ સાવ સેલો છે, ઓન્લી સરવાળા બાદ બાકી નથી, ફક્ત ને ફક્ત સરવાળા બાદ બાકી। આ બે વસ્તુ આવડે એટલે એમ સમજી લ્યો કે આખું ચેપ્ટર આવડી ગયું। ક્યાં ક્યાં વળી ગુણાકાર ભાગાકાર આવતા હશે, બાકી જેમ આપણે આગલા લેક્ચરમાં જોયું હતું, યાદ કરો કે સરવાળા અને બાદ બાકી ઉપર જ આખું ચેપ્ટર જે છે એ નિર્ભર રહેલું છે। ઓકે, ચાલો હવે શરૂઆત કરીએ દાખલા નંબર 5 થી। 3 અને 4 તમને જાતે હોમવર્કમાં આપેલા હતા, આઈ હોપ કે તમે વ્યવસ્થિત તમારી ફેરબુકમાં લખી જ લીધા હશે, સાવ સેલા હતા। ચાલો દાખલા નંબર 5 થી શરૂઆત કરીએ। આપણે અલગ અલગ 5 સંખ્યા આપી છે, હવે યાદ કરો આ વસ્તુ આપણે પહેલા લેક્ચરમાં ભણી ગયા હતા પીપીટીમાં, આઈ આવ્યું જો પાછું। આ અલગ અલગ 5 સંખ્યા આપી છે એનો એક જ વાર ઉપયોગ કરવાનો। દાખલા તરીકે અહીં 7 છે તો 7 તમે જે લખો સંખ્યામાં એક જ વાર આવી, કારણ કે અહીંયા એક જ વાર છે, એનો ઉપયોગ કરીને સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવો અને પછી બે વચ્ચેનો તફાવત એટલે કે મોટામાંથી નાના બાદ કરવાના, સાવ સિમ્પલ। ચાલો પહેલા આપણે લઈએ સૌથી મોટી સંખ્યા, વિચારો તો શું થાય સૌથી મોટી સંખ્યા આવડે તમને, આપણે આમાં કીધું તું ચડતો ઉતરતો ક્રમ, સૌથી નાની સંખ્યા સૌથી મોટી સંખ્યા એટલે મોટો આંકડો પહેલા આવશે, આમાં મોટો આંકડો કોણ છે 7, પછી કોણ છે 6, પછી કોણ છે 4, પછી 3, પછી 2। હવે સૌથી નાની સંખ્યામાં ઊંધું હોય, તમને કીધું તું મેં આ સાઈડ થી લેવાનું, આમ થશે 23467। આ શું થયું સૌથી નાની સંખ્યા, ઓલી સૌથી મોટી સંખ્યા। જો એની ટર્મ્સ એન્ડ કન્ડિશન પણ આપણે એપ્લાય કરેલી છે કે આમાં જે અંકો આપેલા છે એક એક વાર જ ઉપયોગમાં આવવા જોઈએ, આપણે જો એક એક વાર લીધે એવું કે કર્યું, આમાં 6 બે વાર લીધા, આમાં 3 બે વાર લીધા, 4 બે વાર લીધા, એવું કે કર્યું નથી કે। ઓકે, તો કઈ વાંધો નહીં, આ થઈ ગયો આપણો જવાબ। પણ બે પ્રશ્નો આપણને પૂછ્યા છે, સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યા આપણે ગણી નાખી, હજુ અહીંયા આપણો જવાબ પૂરો થતો નથી, હજી શું કીધું છે આ બંને સંખ્યા વચ્ચેનો તફાવત એટલે કે મોટામાંથી નાની સંખ્યા બાદ કરવી પડે। ચાલો કરીએ બાદ બાકી, આ બંને સંખ્યા વચ્ચેનો તફાવત એટલે આમ થાય 5 વધે। ચાલો હવે અહીંયા 3 છે, 10 કોની તો ઓછા કરવા પડે 2, પણ 2 માંથી નહીં પાછા 6 તો જાય જ નહીં, તો આપણે શું કરીએ પાછો 10 કો 10 ને 2 12, 12 માંથી 6 જાય તો 6 આમ થાય। હવે અહીંયા 10 લીધા હતા, પાછો એક ઓછો કરવો પડે 3, 3 માં 4 જાય નો જાય, પાછો 10 કો 10 ને 3 13, 13 માંથી 4 જાય તો 9, અહીંયા 10 કો લીધો તો અહીંયા ફરી એક ઓછા કરવા પડે, ઓછા કરી નાખીએ 5, હવે 5 માંથી 3 જાય હા તો કેટલા વધે 2, 7 માંથી 2 જાય તો 5, અહીંયા કઈ ઓછું કરવાનું નથી, ઓલરેડી એક ઓછા કરી લીધા હતા, બંને વચ્ચેનો તફાવત કેટલો આવ્યો 52,965, શું કહ્યું કઈ નહીં બાદ બાકી ગઈ, જવાબ હાજર છે ને, આ જ વસ્તુ કરવાની છે બાળકોમાં, બીજું કઈ કરવાનું નથી, ઓન્લી સરવાળા અને બાદ બાકી છે।
આગળ વધીએ દાખલા નંબર 6 એક મશીન એક દિવસમાં સરેરાશ 2825 યસ બેટા શું ગોતવાનું છે બેટા એટલે ડેટા કેટલા સ્ક્રુ 2825 ડાયરેક્ટ ડેટા આવે એટલે શું થવું જોઈએ સિગ્નલ આવી જવું જોઈએ આનું ઉત્પાદન કરે છે તો જાન્યુઆરી 2006 માં કેટલા સ્ક્રુનું ઉત્પાદન થયું હશે એક દિવસમાં કેટલું ઉત્પાદન કરે છે 2825 ચાલો કરીએ મશીન એક દિવસમાં સરેરાશ 2825 સ્ક્રુનું ઉત્પાદન કરે છે તો જાન્યુઆરી 2006 માં તો કોણ બાળકો આપણને એ ખબર હોવી જોઈએ કે જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસો આવે અમુક 31 દિવસોના મહિના હોય અમુક 30 દિવસના હોય જો ફેબ્રુઆરી હોય તો 28 નો હોય એમાંય જો લીપ યર હોય તો 29 નો હોય બરાબર એ આપણને ખબર હોવી જોઈએ અહીંયા ડેટા ચેન્જ કરે જાન્યુઆરીની બદલે ફેબ્રુઆરી કરી નાખે તો 28 દિવસો આવે તો ઉત્પાદન ઘટી જાય બરાબર તો એ રીતના આપણે કેટલા દિવસો છે એ માઇન્ડ મેપ આપણને ખબર હોવી જોઈએ તો જાન્યુઆરીમાં બાળકો 31 દિવસો આવે કેટલા આવે 31 ઓકે ચાલો અહીં લખીએ જાન્યુઆરી મહિનાના દિવસોની સંખ્યા 31 હવે એક દિવસમાં આટલું કરે તો જાન્યુઆરીમાં 31 દિવસ હોય તો દરરોજ આટલું જ કરશે તો આટલું એનો ગુણાકાર કેટલી વાર કરવાનો 31 સાથે હવે હું દરરોજ કરી તો કેટલી વાર 2825 નું 31 વાર સરવાળો કરવો પડે એવું કરવું એના કરતાં આ બંનેનો ગુણાકાર કરી નાખું ચાલો જાન્યુઆરી 2006 માં મશીને ઉત્પાદન કરેલા સ્ક્રુની સંખ્યા બરાબર કેટલું છે 2825 એને ગુણ્યા 31 કરો ગુણાકાર બે સંખ્યા છે પેલા એક શૂન્ય આવશે જો મેં પહેલા જ કીધું છે જવાબ આવડતો હોય તો ગુણાકાર સરવાળા બાદબાકીમાં ઉતાવળ કરવાની નથી ઘણા વિદ્યાર્થીઓને આવી ભૂલ થતી હોય આ બધી ખબર જ છે ઉતાવળમાં ક્યાં એક બે આંકડામાં ચેન્જ થઈ જાય અને જવાબ થોડો પડે માર્ક્સ નો મળે એટલે જરાય ઉતાવળ કરવાની નથી 3, 5, 15, 3, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6, 2, 6, 6,
करें कितना 87,575 तो अहीं लखवानुं जानुआरी 2006 मां मशीने उत्पादन करेल स्क्रूनी संख्या कितनी हशे 87,575 थाय आमां शुं हतुं काय अघरुं हतुं सिंपल गुणाकार कर्यो आवी गयो जवाब डायरेक्ट આજ વસ્તુ આપણે કરી છે અને આજ વસ્તુ આ ચેપ્ટર માં કરવાની છે બીજું કંઈ નવું નથી ઓકે બાળકો તો ચાલો આ બંને દાખલા સૌ સેલા હતા આમાં આપણે ખાલી બાદબાકી કરી આમાં ગુણાકાર કર્યો બેના જવાબ હાજર બે સારા અક્ષરે તમારી બુકમાં
नोट डाउन कर लियो। હવે વર્ગો આપણે જોઈએ દાખલા નંબર 7 એમાં શું દીધું છે જો એક વેપારી પાસે રૂપિયા 78,592 બેટા આ ડેટા આવ્યો હતા રૂપિયા 1200 નો એક એવા એને 40 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો એને કેટલા રેડિયો સેટ ખરીદવા છે 40 એક રેડિયો સેટ ની કિંમત કેટલી છે 12000 એની પાસે હતા કેટલા 78,592 एक रेडियो सेट की कीमत आमा जो कितनी छे आ आपेली छे बेटा डेटा जो 1200 रुपया एक रेडियो सेट की कीमत बराबर रुपया 1200 इने एवा कितना खरीदवा छे 40 तो 40 रेडियो सेट की कीमत बराबर 1200 इने गुणिया 40 करू आपणे 40 खरीदवा छे એટલે ગુણાકાર બે સંખ્યા છે 10 40 0 0 40 0 42 8 4 1 4 48000 હવે શું બાળકો તમને એવું લાગે છે 0 છે તો આ બધાનો ગુણાકાર નિયમ કરવો જરૂરી છે ના કારણ કે 0 જ આવે જો આમ કરો તો 0 0 0 0 0 0 0 2 0 0 1 0 જવાબ શું આવ્યો ઈ ઉપલો હતો ઈ જઈવો આમાં 0 બાદ થાય તો 48000 આવે એટલે જ્યારે પણ આવું હોય ને ત્યારે શોર્ટકટ ટ્રિક યાદ રાખવી શૂન્ય આવું હોય શૂન્ય પાછળ પછી ગમે એટલા હોય તો પછી આવી રીતના ગુણાકાર કરવા જરૂર નથી કે જે પહેલો આંક હોય આ આવી ગયો ગુણાકાર આ જ તમારો જવાબ હોય કારણ કે હજી બે શૂન્ય હોય તો એ શૂન્ય શૂન્ય એવા રાખશે બીજું કઈ નવું નહીં આવે આંકડો ઉગતો હોય આ તો કરવું પડે પણ અહીંયા શૂન્ય હોય ત્યારે આવી રીતના ગુણાકાર કરીને ખોટો સમય વેડફવાની જરૂર નથી એક્ઝામમાં આવું થાય ત્યારે સમય બચાવવાનો ઓકે ચાલો 48000 રૂપિયા એને ખરીદ કરી લઈ આપણે લખી આયા તેથી 40 રેડિયો સેટ ની કિંમત બરાબર રૂપિયા 48000 હવે એની પાસે છે કેટલા 78500 એમાંથી આટલી તો એ ખરીદી કરી લઈ તો હવે લખીએ ખરીદી બાદ વેપારી પાસે વધેલી રકમ ઈ જ વસ્તુ આપણને પૂછી છે બીજું કઈ નવું નથી હતા કેટલા 78,592 કેટલાની ખરીદી કરી નાખી 48000 થી કેટલા વધ્યા તો એ તો આપણે ગણતરી કરવાની છે ચાલો કરીએ 2 માંથી 0 જાય 2 9 માંથી 0 જાય 9 5 માંથી 0 જાય 5 8 માંથી 8 જાય 0 7 માંથી 4 જાય 3 કેટલા વધ્યા 30,592 રૂપિયા એની પાસે હવે વધ્યા હોય ખરીદી બાદ આ શું આવી ગયો જવાબ એ લખવાનું તેથી ખરીદી બાદ જો બાળકો આ દાખલો જ્યારે પણ કોઈ પણ દાખલો 2 માર્ક માં 3 માર્ક માં 4 માર્ક માં પૂછ્યો હોય ને
તો આ જે જવાબ આવ્યો હોય ને બોક્સમાં એને વ્યવસ્થિત દર્શાવવાનું એટલે ખબર પડે ચેક કરવાનું કે આ જવાબ છે. અને બીજું એ જવાબ થઈ જાય પછી દાખલો મૂકી નહીં દેવાનો, એક સેન્ટેન્સમાં લખવાનો. જો તમે જોતા હશો દરેક દાખલામાં હું એક સેન્ટેન્સમાં લખતો હશું કે તેથી આ આ કરવાથી આ બન્યું, ભલે જવાબ આવી ગયો છે છતાં એક વાક્યમાં આવી રીતે લખવાનું. એ શું છે તો કે ગણિતની નિયમ છે, તો આપણે એ ફોલો કરવો પડે, માર્ક્સ પૂરા પડે. ઓકે ચાલો અહીંયા પણ લખીએ, તેથી ખરીદી બાદ વધેલી રકમ 3,592 છે. ચાલો સાતમો દાખલો તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો અને આઠમો દાખલો તમારે તમારી જાતે કરવાનો છે. સાવ સેલો છે, એમાં શું કીધું છે કે કોઈ પણ એક સંખ્યા છે એનો 56 સાથે ગુણાકાર કરવાને બદલે વિદ્યાર્થીથી 65 સાથે થઈ ગયો છે એવું સમથિંગ કહે છે. અને બે વચ્ચેનો તફાવત, તો તમને જે સંખ્યા આપી છે પહેલા એનો 56 સાથે ગુણાકાર કરો, પછી એનો 65 સાથે ગુણાકાર કરો. 65 સાથે કરશો તો જવાબ મોટો આવશે, 56 સાથે નાનો આવશે. તો આ મોટા જવાબમાંથી નાનો જવાબ બાદ કરી નાખો, આવી ગયો જવાબ દાખલો પૂરો. આવડે આવડે જ સાવ સેલું છે. ઓકે ચાલો, પણ એ પહેલા સાતમો દાખલો તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. હવે બાળકો આપણે આગળ વધીએ, દાખલા નંબર 9 સાવ સેલો છે. એક શર્ટ સીવડાવવા માટે શર્ટ 2 મીટર અને 15 સેમી કાપડ જરૂરી છે, તો 40 મીટર કાપડ હોય તો કેટલા શર્ટ બને? જો બેટા ડેટા આવ્યો, એક શર્ટ માટે આટલું કાપડ જરૂરી છે, 40 મીટર કાપડ હોય તો કેટલા શર્ટ બને અને કેટલું બચે? તો પહેલા તો અહીંયા તમને મીટર સેન્ટીમીટર છે તો એના એકમો ખબર હોવી જોઈએ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. આ વસ્તુ ખાસ યાદ રાખજો, એકમો યાદ રાખવા જરૂરી છે. આ એવું નહીં આય મેથ્સ માં જ કામ આવે, આ તમારા બધે રોજિંદા જીવનમાં ક્યાંક ને ક્યાંક કામ આવે છે. 1000 ગ્રામ ખાંડ કયો કે 1 કિલોગ્રામ ખાંડ કયો, બે એક જ થાય, પછી અહીંયા કન્ફ્યુઝ નહીં થઈ જવાનું. ઓકે તો 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય? 100 સેન્ટીમીટર. હવે અહીંયા કીધું છે એક શર્ટ માટે કેટલા કાપડની જરૂર પડે, 2 મીટર અને 15 સેમી. લખીએ ચાલો, એક શર્ટ સીવડાવવા માટે જરૂરી કાપડ કેટલું છે? 2 મીટર અને 15 સેમી. આને આપણે 2 ને સેમી માં ફેરવી નાખે તો 1 મીટર તો 100 સેમી, 2 મીટર તો 200 સેમી થાય, પ્લસ આ 15 એક્સ્ટ્રા એટલે કેટલા થયા? 215 સેમી. એક શર્ટ માટે આટલી જરૂર પડે છે કેટલું? 40 મીટર. ચાલો પહેલા એને પણ સેમી માં ફેરવી, 40 મીટર કાપડને સેમીમાં ફેરવતા 1 મીટર એ 100, તો 40 એ કેટલા? સિમ્પલ 40 × 100 આમ થાય. તમારા બેનો ગુણાકાર કરો, જો 40 100 × 40 400 4 0 0 4 0 0 4 1 ચાર, આ બે સંખ્યા છે, એક શૂન્ય લેવો પડે. હવે હમણાં જ આપણે વાત થઈ પાછળ શૂન્ય હોય તો ગુણાકાર પર આગળ કરવાની જરૂર છે નથી, 4000 જવાબ આવી ગયો. અને જવાબ શું આવે? 4000 સેમી. ચાલો હવે બે એકમ સરખા થઈ ગયા, જો સેમી સેમી આપણે એકમ સરખા કરવા દા એટલે તો માથા કૂટી. હવે શું કીધું છે?
કેટલા શટ બને ચાલો હવે એને આપણે ભાગાકાર કરવાનો થાય કેટલા શટ બને કેટલા બને તો એના માટે સિમ્પલ તમારી પાસે 4000 સેન્ટીમીટર કાપડ છે 1 સેન્ટીમીટર માટે માંથી 215 સેમી માંથી 1 શટ બને છે તમારી પાસે 4000 છે તો શું કરવાનું 4000 ભાગ્યા 215 વેરી ઈઝી ચાલો આપણે ભાગાકાર કરીએ આ 4000 એને ભાગ્યા કેટલા 215 હવે ભાગાકાર છે એટલે શું પહેલા ઘડીઓ બોલે 215 એકા 215 215 બે 15 ને 15 30 એટલે 430 થાય તો એ વધી જાય એમને મેં તમે સાઈડમાં ગુણાકાર કરી શકો છો બાળકો પણ જ્યાં સુધી આવા ગુણાકાર સેલા હોય ત્યાં સુધી લગભગ જરૂર પડતી નથી પણ જો એવું લાગે તો સાઈડમાં ગુણાકાર કરવાનો 215 દુ વધી જાય એટલે 215 એક આ એમનેમ રાખીશું 215 બાદ બાકી થાય 0 માંથી 5 નો જાય તો આપણે શું લેવો પડે 10 કો 10 માંથી 5 જાય તો 5 અહીંયા 9 કરવા પડે 10 કો લીધો તો એટલે 9 માંથી 1 જાય તો 8 4 માંથી 2 જાય તો 2 200 અહીંયા 9 લીધા તો 1 સોરી બાદ કરવો પડે 3 3 માંથી 2 જાય તો 1 185 વધે હવે આ 0 પાછો નીચે આવે 1850 થાય તો 215 ગુણ્યા કેટલા કરી તો કે આની નજીક કઈ જવાબ આવે તો આપણે કરીએ ચાલો 7 સુધી કરીએ પહેલા 215 નો ગુણાકાર જોઈ શું જવાબ આવે છે 7 5 35 7 1 7 7 ને 3 10 7 2 14 ને 15 1505 આવી આ તો હજી 1800 છે હજી 8 વડે આપણે કરી શકીએ ચાલો 8 વડે કરીએ 8 5 40 8 1 8 8 ને 4 12 8 2 16 16 ને 17 1720 આવ્યું હવે ગુણાકાર નો કરે સિમ્પલ સરળ કરી શકો આમાં તમે જે જવાબ આવે એમાં 215 215 ઉમેરતા જાવ અને અહીંયા 7 તો 8 થયા 215 ઉમેરો તો 9 થાય ને એ પણ સરળ ટ્રિક છે ચાલો કરીએ 1720 પ્લસ 215 5 2 ને 3 7 ને 2 9 1 1935 વધી ગયા તો નો આવે તો હાલે કયું 8 વાળો છે તો 215 18 કેટલા છે 1720 હવે કરો બાદ બાકી 0 માંથી 0 જાય 0 5 માંથી 2 જાય 3 8 માંથી 7 જાય 1 અને 1 માંથી 1 જાય તો 0 એટલે 130 મીટર 130 સેમી જેવું કાપડ વધ્યું અને બને કેટલા શટ ટોટલ 18 શટ બનશે ટોટલ કેટલા 18 એટલે અહીં લખી શકીએ આ આપેલ કાપડમાંથી કુલ 18 જો અહીંની વાત ઈ 18 શટ બનશે ને આ વધેલું કાપડ છે કુલ 18 શટ બનશે તથા 130 સેમી કાપડ વધશે આપણને બે વસ્તુ પૂછી હતી કેટલા શર્ટ બનશે તો કે આર્યા 18 બનશે કેટલા સેમી કાપડ વધશે એ નીચે હોય 130 સેમી પૂરો દાખલો છે ને સાવ છે સાવ ઈઝી છે ઓકે ચલો આ વ્યવસ્થિત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો તો આ 9મા દાખલા ઉપરથી બાળકો તમને 10મો દાખલો આવડે આના જેવો જ છે પણ એમાં ચેન્જ એટલો છે કે કિલોગ્રામ ગ્રામ છે તો હમણાં જ મેં તમને કીધું કે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય એમાં આ જ વસ્તુ કરવાની છે પણ એમાં દવાનું આપણને કીધું છે તો એ પણ આપણને આવડે ઓકે બાળકો તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ એઝ યુઅલનો આ વિડિયોની સાથે પણ એક વર્કશીટ આવશે
કે જે તમારે સારા અક્ષર ર કુટુંબમાં કમ્પ્લીટ કરવાની છે. તો વધુ આપણે પાર્ટ 5 માં નવા દાખલાથી મળીશું. ધન્યવાદ.